स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षयुगल कृपा पार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત સાગર ગ્રંથની અંદર શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર એ ગ્રંથની અંદર ભૂમાનંદ સ્વામી એ ગ્રંથ કરેલો છે અને અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રામસરનજી એના સંવાદ છે આગળ કથા લખે છે ગન શ્યામાત્મજ બોલિયા સુનો રામ રામસરનજી ભાઈ વિસ્તારીને વરનવું વળી વાલમજી વડાઈ સાંભળતા સુખ ઉપજે પાપી થાય પવિત્ર સુદા પિતા થાય અમર એવા છે આ ઘનશ્યામના ગુણ ગાતા વાદે છે હર્ષય અપાર સ્નેહથી થી સંભળાવું છું સાર તનો વળી સાર પ્રભુએ પ્રગટ થઈને લીલા કરી છે અપાર પણ બુદ્ધિ અનુ કહું ચિત્ત ચિત્ત ધરો નિરધાર અયોધ્યા પ્રસાદજી મહારાજ કે છે રામસરન સાંભળો વિસ્તારીને હું વર્ણન કરું છું ભગવાન શ્રીહરિની વડાઈની વડાઈ એટલે મોટાઈની સાંભળતા સુખ ઉપજે અને પાપી થાય પવિત્ર કોઈ પાપી આ કથાને સાંભળે તો એ પવિત્ર થઈ જાય અને સાંભળતાની અંદર સુખ ઉપજી જાય જેવી રીતે અમૃત પિતા અમર થઈ જાય એમાં ચરિત્ર જે સાંભળે એને જન્મને મૃત્યુનું દુઃખ ટળી જાય ઘનશ્યામના ગુણ ગાતા મને બહુ હરખ વાદે છે સ્નેહથી સંભળાવું છું સારનોય સાર જે વાત છે એ વાત હું તમને કરું છું સારનો સાર એટલા માટે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કારણ કે તમામ શાસ્ત્રોનો સાર ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું એ છે અને તમામ શાસ્ત્રોની અંદર જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવું જે ગુઢ સ્વરૂપ જેને સર્વોપરી સ્વરૂપ કહેવામાં આવે છે જે સ્વરૂપ સુધી કોઈ જીવાતમાં પોતાના બુદ્ધિ બળે ક્યારેય પહોંચી શકતો નથી જે સર્વોપરી સ્વરૂપ જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે જીવ પ્રાણી માત્રને અને દ્રષ્ટા એવા ઋષિ મુનિઓને અને આ સૃષ્ટિના કરતા ઈશ્વરોને અને ઈશ્વરોના શક્તિના પ્રદાતા મહા ઈશ્વરોને મહાવિષ્ણુઓને પણ જેની ઓળખાણ જ્યારે એ આ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે જ થાય છે એવું જે સ્વરૂપ એ સ્વરૂપનું આ લીલા ચરિત્રોમાં વર્ણન છે એટલે સારનો સાર છે ઘનશ્યામ મહારાજની લીલા શ્રીજી મહારાજની લીલા એ તમામ સારનો સાર છે કારણ કે એ સ્વરૂપ અનન્ય છે પ્રભુએ પ્રગટ થઈને લીલા કરી છે અપાર પણ બુદ્ધિ અનુસારે કહું ચિત્ત ધરો નિર્ધાર મહારાજે તો અનેક લીલાઓ કરી છે પણ હે રામ સરંજી મારી બુદ્ધિ બહુ ટૂંકી છે અનેક લીલાઓને સમજવા માટે હું સક્ષમ નથી પરંતુ મારી જેવી બુદ્ધિ મને પુરુષોત્તમ નારાયણે દીધી છે એમને તો અપાર ચરિત્રો અઘાધ કર્યા છે પરંતુ એમાંથી હું થોડાક કહું છું વડીએ કદીતરમાં પોડ્યા તા માત पूर्वदिशानि वितमाय हतिजाडिते गरनीय पोड्या पारणे श्रीगणश्याम पड्यो चन्द्रप्रकाशते ठाम નેત્ર જોયું દેખ્યો એક દિવસ મધરાતે ઘનશ્યામ મહારાજ પોઢેલા હતા પૂર્વ દિશા બાજુ એક જાડી હતી ઘરની અંદર નાના જાડીયા હોય જૂના ઘરોની અંદર ઊંચા એ જાડી હતી એ બાજુ ઉપર ચંદ્રનો પ્રકાશ થોડો થોડો એ જારીમાંથી આવતો હતો ભગવાને આંખો ખોલી અને જોયું તો ત્યાં આગળ ચંદ્રનો પ્રકાશ આવતો હતો ચંદ્ર બાજુ જોયું ચંદ્ર ખરેખરો ખીલેલો હતો પૂનમના ચંદ્રમાં જેવો પૂનમ હશે આખો ચંદ્રમાં બધી બાજુ ઉપર વિકસેલો અને ભગવાને આ જોયું અને શું કર્યું કર વધારીને લાંબો કીધો જટ જટચંદ્રમાને જાલી લીધો પકડી લાવ્યા છે ઘરમાંય ઝબકી જાગ્યા માતાજી ત્યાંય આખો બલબ પકડી લાયા રાત્રે આખી પૃથ્વી પર જવાડું કરે એવો મોટો ચંદ્રમા એને ભગવાને આમ હાથ વધારીને પકડી લીધો ઘરમાં લઈ આવ્યા ભક્તિ માતા જાગી ગયા જુએ કરે વિલાસ અચાનક ઉભા થયા માતા તરત તેડી લીધા જગત્રાતા જ્યાં જોવે છે ત્યાં તો આખા ઘરની અંદર પ્રકાશ છે ભક્તિ માતાએ જોયું તો અને પાછા ભગવાન એટલું જ નહીં એ ચંદ્રમા સાથે રમવા લાગ્યા હાથની અંદર દડાની જેમ રમે ચંદ્રમા સાથે અને ત્યારે ભક્તિ માતાને બીક લાગી કે આ કોઈ અસુર તો નહીં આવ્યો હોય ને મારા ઘનશ્યામને હેરાન કરવા માટે કારણ કે અલગ અલગ સ્વરૂપો લઈ અને અત્યારે આસુરી સંપદાનો ઉપદ્રવ છે મારા ઘનશ્યામને હેરાન કરવા માટે મારા ઘનશ્યામનો નાશ કરવા માટે અનેક અસુરો અહીં આવે છે એટલે આ કંઈક એવું તો કોઈ તત્વ નહીં હોય ને આમ માતાને બીક લાગે છે અને તરત અચાનક ઊભા થયા અને ઘનશ્યામ મહારાજને પોતાના ખોળામાં લઈ લીધા ભયભીત થઈ ગયા ભારે વળી માતાજી મન વિચારે બહુ ભયભીત થઈ ગયા કારણ કે ચંદ્રમાં હવે આકાશનો ચંદ્ર ઘરની અંદર આવી જાય અને પછી એનો પ્રકાશ અને બધું જોવે તો ભયભીત તો થઈ જ જાય કારણ કે જેને જોયું નથી અનુભવ્યું નથી બીક લાગે જ મહારાજે વચનાવૃતમાં કીધું જ્યારે સમાધિ થાય ત્યારે તો તેજ 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 અને અનંત એવા નાદ સંભળાય અને એની અંદર તો બ્રહ્માંડ ભાંગી જાય એવા અવાજો થતા હોય એની અંદર મહારાજ કે જો આત્મનિષ્ઠા ન હોય તો એ એ નાદ અને એ તેજ એ સહન ના થાય ખાલી અર્જુન ભગવાનનો અંશ હતા તો એ વિરાટ સ્વરૂપ બતાવ્યું તો સુખ ના આવ્યું તો જીવની શું કેપેસિટી સામાન્ય જીવ કેવી રીતે સહન કરે એમ આ તો ભક્તિમાતા છે એ પણ ભેગા લીલા જ કરે છે આ તો બધા મુક્તો છે ભક્તિમાતા ભયભીત થઈ ગયા હોય અને મનમાં વિચારવા લાગ્યા ત્યારે કે છે ભયભીત થઈ ગયા ભારે તો ચંદ્રમાં આવ્યા છે આય દીદી બીસો નહીં કે તમે આ તો ચંદ્રમાં અહી આવ્યા છે એવું સોની રાજી થયા મન મૂકી દીધા છે ત્યાંની જતન કીધો ચંદ્ર નમસ્કાર ગયા નિજ સ્થાનક મોજાર ત્યાં પછી એવું જાણીને રાજી થયા ભક્તિ માતા અને ભક્તિ માતા પછી ઘનશ્યામને હેઠા મૂક્યા એટલે ચંદ્રમા તરત ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજને નમસ્કાર કરીને પોતાના સ્થાનકમાં જતા રહ્યા આવું મહારાજે દિવ્ય ચરિત્ર કર્યું શું રામ સરન પદ રચ્યા છે તે ભૂમાનંદે કર્યું છે તેનું રૂડું વર્ણન સુનતા થાય પાપી પાવન વળી બીજે કહું એક પેર ભક્તિ માતા છે પોતાને ઘેર નિજ પુત્ર ને લઈ ઉત્સંગે કરાવે સ્તન પાન મંગે આવે બીજી લીલા કે છે એક વખત થયા છે ધીર કર્યું ચરિત્ર એક ગંભીર બગાસુ બહુનામી એ ખાધું દેખાયું તેમાં બ્રહ્માંડ બાધુ સ્તનપાન કરતા કરતા ઘનશ્યામ મહારાજે બગાસું ખાધું અને બગાસું ખાધું ત્યારે ભક્તિ માતાની દ્રષ્ટિ ઘનશ્યામ મહારાજના મુખારવીન બાજુ હતી ત્યાં તો મોઢાની અંદર આખું બ્રહ્માંડ બતાવ્યું નિજ વદન માં નિર દેખાડ્યા ચૌદ ભુવન સાર ભવ બ્રહ્મા વિષ્ણુ વળી ઇન્દ્ર તારા મંડલ સહિત ચંદ્ર પોતાના મોઢામાં ચૌદ લોક આ બ્રહ્માંડની રચના આ બ્રહ્માંડ ચૌદ માળનું છે એ ચૌદે ચૌદ લોક બતાવ્યા બ્રહ્મા વિષ્ણુને ઇન્દ્રના સ્થાનો બતાવ્યા તારા મંડળો બતાવ્યા શિશુમાર ચક્ર સાત દ્વીપો લોકાલોક પર્વત અને લોકાલોક પર્વત થી વિટાયેલો અલોક અંધકાર સાથે સાત સમુદ્ર પૃથ્વી આ બધું જ પોતાના મુખારવિંદ માં બતાવ્યું બોલો ખાલી મુખારવિંદ બાજુ જોયું ને તો જેમ પેલું મૂવી ચાલુ થઈ જાય આપણે જેમ સીડી મૂકીએ ડીવીડી મૂકીએ અને ટીવી ની અંદર કેમ બધું કોમ્પ્યુટરમાં દેખાવાનું ચાલુ થઈ જાય એમ ફક્ત ભક્તિ માતાએ દ્રષ્ટિ કરી ત્યાં તો બ્રહ્માંડોની તમામ રચનાઓમાં ભક્તિ માતાને પ્રવેશ કરાવી દીધો જાણે બધું મોઢામાં છે એવો આખો શો જ બતાવ્યો મોઢામાં શો બતાવી દીધો આખા બ્રહ્માંડનો ભક્તિ માતાને એટલું નહીં જે અવ્યાકૃત દામ સહિત ભૂમા પુરુષ માયા રહિત એવા અનંત આશ્ચર્ય ભિન્ન દેખાડ્યા એક કાલાવિચ્છિન્ન સાથે અવ્યાકૃત ધામ ભૂમાપુરુષનું ધામ છે અવ્યાકૃત એ ધામ પણ બતાવ્યું જે માયાથી પર છે માયાથી પર છે એવા તો અનંત આશ્ચર્ય એક કાળ એક સાથે બધા બતાવ્યા એક કાળા અચ્ન એટલે એક સાથે આટલું બધું બતાવી દીધું આ બધા અદ્ભુત ચરિત્ર માએ નિરખ્યા ત્યારે એમને પોતાની બેન જે વસંતાબાઈ હતી એને બધી વાત કીધી કે મેં તો આજે ઘનશ્યામના મોઢામાં આવું જોયું ખબર નહીં ઘનશ્યામ મારા જ્યારથી પ્રગટ થયા છે ત્યારથી કંઈક મામીને કંઈક બતાવે માસીને કંઈક બતાવે ભક્તિ માતાને કંઈક બતાવે આ બધાઈને અલગ 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 એવા ચરિત્રો મહારાજ કરે ને એવું બતાવે કે દરેક એકાબીજા સાથે જ્યારે વાત કરે ને ત્યારે ઓલાને એમ લાગે કે મેં તો આવું જોયું જ નહોતું મને આવી ખબર જ નહોતી તમને ક્યારે બતાવ્યું મને હમણાં બતાવ્યું હવારે કોઈકને જુદું બતાવ્યું હોય ચરિત્ર બપોરે જુદું બતાવે રાત્રે જુદું બતાવે ટૂંકમાં પડે પડે ભગવાન પોતાના ભક્તોને એવા દિવ્ય અને અલૌકિક ચરિત્રો બતાવે છે કે જે એ ભક્ત સિવાય કદાચ બીજાને ખબર પણ ન હોય પણ ભૂમાનંદ સ્વામી એમણે આ સંશોધન કર્યું કથાઓ બધી એકત્રિત કરી જે જે ચરિત્રો જે જે રીતે મળ્યા એ રીતે લીધા અને એનો આ ગ્રંથ બનાવ્યો અયોધ્યા પ્રસાદજી મહારાજે જે જાણ્યા એ ચરિત્રો કીધા એનો આ ગ્રંથ બન્યો કારણ કે ભગવાન એવા છે એ કોઈના બીબામાં બંધાતા નથી ભગવાને કોઈ ફરમાની અંદર આવતા નથી ભગવાન ઉપર કોઈ અધિકાર ન કરી શકે કે મહારાજ છે ભગવાન જેને ભજે દરેકના છે ભગવાનને જે ચાહે છે એ બધાઈને ભગવાન ચાહે છે જે ભગવાનને એવી અલૌકિક રીતે જોવે છે એ દરેકને ભગવાન એવો અલૌકિક અનુભવ કરાવે છે એટલે ક્યારેય પણ એક વ્યક્તિનો જે અનુભવ છે એક વ્યક્તિએ જે મહારાજનું ચરિત્ર જોયું એ એક જ હોય એવું ન હોય એક સાથે ભગવાન તો અનંતને ચરિત્ર બતાવે અનંત ચરિત્ર બતાવે એક જ સમયે એવા તો મહારાજના કેટલાય ચરિત્રો છે મહારાજે આવું બતાવ્યું વસંતાબાઈ ને વાત કરી વસંતાબાઈને બહુ આશ્ચર્ય લાગ્યું છુપયા પોર સહુજન જાની આશ્ચર્ય પામ્યા છે મન એવી લીલા કરે છે અપાર સુખ આપે છે ધર્મ કુમાર એક સામે શ્રી ધર્મને દ્વાર આવ્યા પુણ્ય દેવતેની વાર નારદ તુમ્બરુ બ્રહ્મા સાથ આવ્યા દર્શન માટે સનાથ નારદ તુમ્બરુ ને બ્રહ્મા બધાય દર્શન કરવા માટે આવે નૃત્ય કરીને નારદ ઋષિ કર્યા શ્રી ઘનશ્યામ ગનશ્યામને ખુશી તુમ્બરૂએ બજાવ્યું છે તાન કર્યું મધુર સ્વરથી ગાન નારદજીએ ત્યાં નૃત્ય કર્યું અને મહારાજને ખુશ કર્યા ઘનશ્યામ મહારાજને તુમરૂએ બજાવ્યું તાન અને મધુર સ્વરથી કર્યું ગાન સરસ રીતે ગાયું તુમરૂએ વળી કમલાસન તે ઠાર આવી કરે વેદ ઉચ્ચાર બ્રહ્માજી આવ્યા હતા ને એ કમલાસન કમળ ઉપર બિરાજેલા એમને વેદોનો ઉચ્ચાર કર્યો બહુ નામી છે બાલક રૂપ ગણરાજી થયા સુર ભૂપ છુપયા પૂરના જે હજન આવ્યા ધર્મને દ્વાર પાવન ઘનશ્યામની શોભાને જોઈ નર રયા મન મોટા મોટા મોની લલચાયા ચિતયા ગતિ ગોવિંદની ની અતિ ગુઢ થયા મનુષ્ય ત્યાં દીગ મૂઢ છપ્યા પરના લોકો આવ્યા ધર્મને દ્વાર અને ઘનશ્યામ મહારાજની જ્યારે બધી શોભા જોઈ બ્રહ્મા આવ્યા નારદ આવ્યા તુમરુ આવ્યા અને જે આ બધું ચાલતું હતું જે ઘનશ્યામ મહારાજની પૂજા કરેલી હાર પહેરાવેલા આ બધું જે દ્રશ્ય જોયું બધાએ આશ્ચર્ય પામી ગયા મોટા મોટા મુનિઓ પણ આ દ્રશ્યને જોવા માટે લલચાયા ભગવાન શ્રીહરિની ગતિ અતિ ગુઢ છે મનુષ્ય એ જોઈને દિગ્મૂઢ થઈ જાય છે કેતા આશ્ચર્ય પામી જાય છે રામ પ્રતાપ ને વસરામ ગયા તા લોહ ગંજરી ગામ તે સમય બેઉ આવ્યા સંગાથ જોઈ ચરિત્ર થયા સનાથ રામ વસરામ એ લોહ ગંજરી ગામ ગયા તા એ આવ્યા એમને જોયું તો એ આશ્ચર્ય પામી ગયા કે ઘનશ્યામની આગળ હું ચાલી રહ્યું છે એ પણ જોઈ અને એકવાર દિગમૂટ થઈ ગયા મોહ પામ્યા તે મામો ભાને જ વસરામ મામા હતા એ મામોન ભાને જ બેય મોહ પામી ગયા કરે વિચાર જીવ માયે જ બારે પ્રતાપી શ્રી ગન શ્યામ જેનું 조ગી जपे नित्य નામ એ લોકોને બસ એટલું થયું કે આ મહાપ્રતાપી ગણશ્યામ છે ભગવાનનો કોઈ માપ નીકળી શકે નહીં ભગવાનમાં તો અહો અહો બસ શું કહેવાય કેવા છે જેમ મૂગાને તમે ગોળ ખવડાવી દો બસ એને જેવું થાય એવા ભગવાનના ચરિત્રોના દર્શન કરીએ સાંભળીએ વિચારીએ તો ફક્ત એટલું થાય ઓહો ઓહો આપણી બુદ્ધિ પહોંચે નહીં એવા ભગવાનના ચરિત્રો છે પોઢ્યાતા પ્રભુજી બાલ સ્વરૂપ ઉઠી બાર ને આવ્યા અનુપ દેવતાઓને દર્શન દીધા સહુ કામ જ સફળ કીધા ની પ્રસાદી આપી પીડા જન્મો જન્મ કાપી નમસ્કારી કર નમસ્કાર કરી તે દેવ થયા દ્રશ્ય આકાશે એવ ભગવાન પોઢેલાતા એ જાગ્યા રંભાફલ એટલે કેળાના ફળની પ્રસાદી દીધી આ બધાને દેવતાઓને અને કે છે એમના જન્મો જન્મની પીડા ને કાપી લીધી કારણ કે દેવતાઓને પણ સમયાંતરે અમર એ કહેવાતા હોવા છતાંય એનું મૃત્યુ છે નાશ આ બ્રહ્માંડ નો નાશ છે તો જે બ્રહ્માંડ ની અંદર હોય એનો હોય જ એ જે એને પણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ દેવતાઓના પણ અહીં કીધું જન્મો જન્મની પીડાને કાપી કેતા ભગવાને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દેવતાઓ પણ મનુષ્ય ઈચ્છે છે આ પૃથ્વી પર આવે છે મોટા મોટા ઈશ્વરો પણ આ પૃથ્વી પર મનુષ્ય દેહને ધારણ કરીને આવે છે ભગવાન શ્રીહરીને ઓળખે છે અને પોતાની કસરોને ટાળીને અક્ષરધામને પામે છે એવી કથાઓ પૂર્વે હતી આજે છે ભવિષ્યમાં હશે એવા ઈશ્વરો એવા દેવતાઓ એ પૂર્વે આવતા આજે પણ આવે છે સત્સંગમાં અને પછી પણ આવશે કસરો ટાળવા એમને ઐશ્વર્યાર્થી રાગ છે રાગની કસર ટાળવાની છે એ રાગ છે મોટા મોટા ઈશ્વરો હોય એને આ જગતના જીવ જેવી કોઈ માયાના બંધનો ના હોય પણ એમને મહામાયાના બંધનો હોય અમારે આમ કરવું છે આમ કરવું છે આમ કરવું છે અમારાથી થાય છે અમારે આ કરવું છે અને અમારાથી આ થાય છે આ બે વાતનું જે બંધન આ બે જ વસ્તુની જે માયા એને ટાળવા માટે મોટા ઈશ્વરોને પણ અક્ષરધામના મુક્તોનો સમાગમ કરવા માટે આ પૃથ્વી પર જન્મ ધરવો પડે છે જન્મ ધરી પોતાના ઐશ્વર્યને ભૂલવું પડે છે દાસત્વને દ્રઢ કરવું પડે છે અને નક્કી કરવું પડે છે એક પુરુષોત્તમ નારાયણ સિવાય પાંદડું હલવાની સમર્થ નથી તો હું કોણ એવું જ્યારે થાય અને પછી મહારાજના સ્વરૂપની ઓળખાણને ને સર્વોપરી ઉપાસના થાય ત્યારે ઈશ્વરો અક્ષરધામને પામે મહારાજના જે છ હેતુઓ છે એમાં તો અવતારો ને અવતારોના ભક્તોને અક્ષરધામને પમાડવાનો હેતુ છે ઈશ્વરોની ક્યાં વાત જ રહી એના ભક્તોને ત્યાં પહોંચાડવા છે મહારાજ કે એવા મહારાજ દિવ્ય ચરિત્રો કરે છે પછી પેલા દેવતાઓ એ મહારાજની આપેલી પ્રસાદી લઈને ત્યાંથી ગયા કરવા પ્રભુજી ને પ્રસન્ન નૃત્ય કરે છે દિને મન ઉર્વશી આદિ હ કરે મીઠે સ્વરે દ્વાર અગાડી નાચે રંબાદી તાલ વગાડી છુપયા પુરવાસી જે જન શબ્દ સુની થયા છે મગન ઇન્દ્ર આવેલા તન એટલે ઉર્વશી રંબાદી અપ્સરાઓ એ બધી પણ સાથે આવેલી છે એ બધા નાચે છે તાલ વગાડીને ગાય છે ભગવાનને રાજી રાજી કરવા માટે થઈ નહીં પાર ટળ્યા શોક સંતાપ મળ્યા પ્રગટ પ્રભુજી છપયા પૂર ની અંદર માણસો સમાતા નથી બધા ભેગા થઈ મહારાજના આવા મનુષ્ય ચરિત્રો જોવે છે સુંદરીઓ બધી સ્તવન કરે છે અને જે આ દેવતાઓ જે આવ્યા હતા આ જે સાથે અપસરાઓ આવી હતી બધાઈને ભગવાને નારંગીના ફળ આપ્યા નારંગીનું ફળ આપ્યું અને એ બધાએ આજ્ઞા માગીને પછી અદ્રશ્ય થયા પાછા ઘરમાં ગયા મોરારી પોડ્યા પલંગમાં સુખકારી એમ નિત્ય આપે છે આનંદ ટાળવા જીવના ભવ ફંદ કરે ચરિત્ર સુંદર છેલો મહારાજના ચરિત્રો ને અહીં ભૂમાનંદ સ્વામી કે જે સંસ્કારી હોય એ જ સમજી શકે જેને પૂર્વના સારા સંસ્કારો હોય એ જ ભગવાનના ચરિત્રોને સમજી શકે બીજાને તો ભગવાનના ચરિત્રો લખાયેલા વાંચતા હોય ને તો એ લાગે કલ્પના કરીને લખ્યું હશે શું આવું થયું હશે એવાય હોય છે બુદ્ધિ ઊંધી બુદ્ધિ હાલતી હોય ને ઝાઝી બુદ્ધિવાળો કહેવાય પણ બુદ્ધિ ઊંધી હાલતી હોય મહારાજે જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હોય ને ચરિત્રો કરે ને ત્યારે જેને પૂર્વના સારા સંસ્કાર હોય ને એને એમાં દિવ્યતા દેખાય અને તો બાકી તો કેટલાય ને એની અંદર એમ દેખાતું ધતીંગ કરે છે ને પાખંડ કરે છે એવુંય થતું ઢોંગ લાગે એવા કેટલાય હતા અને કેટલા એવી રીતે ભગવાનને ન ઓળખી શક્યા એટલે એના કલ્યાણમાં બહુ ફેર રહી ગયો કારણ કે પૂર્વનો સંસ્કાર એ સત્પુરુષને યોગે કરીને પડે છે આ જન્મનો સંસ્કાર પણ સત્પુરુષને યોગે કરીને જ છે અને જેને ભવિષ્યમાં સંસ્કાર થશે એ સત્પુરુષને યોગે કરીને જ થશે ગમે એવું હોય આંબા સેઠનું દાતન હુકાઈ ગયું અદીબાના ખભે હાથ મૂક્યો મહારાજે ત્યારે પણ જો મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષનો યોગ હતો તો સંસ્કાર ઉદય થઈ ગયા પાછી મહારાજની અંદર નિર્વિકલ્પ નિશ્ચય મહારાજમાં થઈ ગયો પણ જો એવું ન હોત સંસ્કાર જો સત્પુરુષ ના હોત કલ્યાણ બગડે ફેંકાઈ જાય એવી જ રીતે પંચાળાના જીનાભાઈ તો અદિબાની કીધું એમને કાંઈ વાંધો ના આવ્યો કેમ કારણ કે એમને સત્પુરુષના પડેલા સંસ્કાર બહુ બળિયા હતા એમ ભગવાનના મનુષ્ય ચરિત્રની અંદર દિવ્ય ભાવ રહેવો એ પૂર્વના બહુ જ જોરદાર સુક્રુ તેના સંસ્કારો એ તો રહે મોટા પુરુષો ક્યારેક કોઈક એવું ચરિત્ર કરે ને એમાં દિવ્ય ભાવ રહેવો એમાં નિર્દોષ બુદ્ધિ રેવી એની કોઈ પણ ક્રિયામાં સર્વજ્ઞપણું એમાં દેખાવું એ પૂર્વના બલિષ્ઠ સંસ્કારો જેને હોય એને રે પૂર્વના બલિષ્ઠ સંસ્કારો જેને ન હોય એને શંકા કુશંકા થાય જ કે આમ મોટા થઈને આમ કેમ કરતા હશે આ આવડા મોટા કહેવાય છે તો એ આમ કેમ બોલે છે આવડા મોટા કહેવાય છે તો એ આવો નિર્ણય કેમ કરે છે આ પૂર્વના બલિષ્ઠ સંસ્કારોના અભાવનું કારણ છે અને પૂર્વના બલિષ્ઠ સંસ્કારો જેટલા મજબૂત હોય જેટલા મજબૂત હોય એટલે એને મહારાજ અને મોટા પુરુષો એમાં ક્યારેય પણ દોષ બુદ્ધિ ન થાય એની તમામ કોઈ પણ પ્રકારની ક્રિયાને દિવ્ય ચરિત્રો તરીકે જ એના હૃદયમાં પ્રસ્થાપિત થાય એવું દેખાય અને દેખાય છે એવી રીતે જેને જેને પ્રસ્થાપિત કર્યા મહારાજને મોટાના ચરિત્રો એવા બલિશ્ઠ સંસ્કારવાળા જે જે જીવાત્માઓ હતા એ મુક્તાત્માઓ થઈ ગયા અને એની પાછળ આજે હજારો ને લાખો લોકો ભજન કરે છે એવી રીતે જેને જોયું કેવા કેવા એને કેવી રીતે જોયું કે એક સવારની અંદર સાત વાગે આઠ વાગે આમ બેઠા ટ્રેનમાં આમ બેઠા અહીં આમ ખાધું અહીં આમ પીધું અહીં આમ બોલ્યા જગતને લાગે ધતિ કર્યું છે પણ એની પાછળ હજારો લોકો ભગવાન ભજે છે જેને એવું લખ્યું હશે જેને એવી નોંધ રાખી હશે મહારાજની મોટા સત્પુરુષોની તો એને જેને એવી નોંધ રાખી એનાથી અનંતના કલ્યાણ થાય છે પણ જેને લખ્યું ત્યારે એના સંસ્કારો હશે એટલે દિવ્યતા દેખાઈ અને બીજાને મહારાજ અને મોટા પુરુષો એ જ ટાઈમે મળ્યા હતા પણ એને એની અંદર મનુષ્ય ભાવ હતો એટલે એને એમ હોય ઘણાને એમ હોય કે ભગવાનનું લખાય પણ મોટા પુરુષનું થોડું લખાય એ ન્યા અટક્યા મહારાજનું હોય તો બરાબર છે પણ મોટાનું લખવાનું ખબર હાથ વા કે આ કર્યું આ કર્યું આમ કર્યું દસ વાગે આ જમ્યા બાર વાગે આમ કર્યું નહીં ગયા નાની અરે આવી વાત એ નું લખવાનું લખ્યું હોય કામ લાગે નથી લખ્યું કોને કામ લાગે જેના મહાપુરુષોના જીવન એવી રીતે ડિટેલથી લખાયા એને આજે કોક મમુક્ષુ વાંચે છે તો એને રસ્તો જડે છે કે મોક્ષના માર્ગે આમ ચલાય તો જેને લખ્યું એના બલિચ સંસ્કારો હતા અને એ જ ટાઈમે કેટલાય આરે હશે એને એમ હોય કે આ બધું શું આવે આ બધા પાન ભરવાનું કામ કરે આવા પેજ ભરવાનું કામ કરે તો રહ્યું તેવાનું થયું નહીં એની પાછળ કોઈનું ના થયું એ કોઈને ભજાવી ના શક્યા એવી રીતે અને જેને કર્યું એની પાછળ આજ લાખો માણસો ભગવાન ભજે છે એની પાસે પોતાના ગુરુ પરંપરાઓની પોતાને ત્યાં થયેલા સંતો ભક્તોની અસ્મિતાઓ છે એ બીજાની આગળ રજૂ કરી શકે છે કે અમારી પરંપરાઓની અંદર આવા સદગુરુઓ થયા અમારી પરંપરાની અંદર આવા હરિભક્તો થયા અમારી પરંપરામાં આવા સાધુઓ થયા પણ જેને લખ્યું નહીં નોંધ્યું નહીં તેની પાસે કોઈ અસ્મિતાઓ નથી ખલાસ થઈ ગયું બધું ખલાસ થઈ ગયું એટલે ભગવાન અને મોટા એના ચરિત્રોમાં દિવ્ય ભાવ પૂર્વના બલિત સંસ્કારો જેને હોય ને એને રે બધાઈને ના રે ભગવાનની માનુષી લીલા એને તો સમજી શકે સંસ્કારી સંસ્કારી વ્યક્તિ જ સમજી શકે બીજો ન સમજી શકે

તમે હરિભક્તો હરિભક્તો પ્રસંગો પડતા હોય એમાં ક્યાંક તો ને કોઈ જગ્યાએ દિવ્યતા દેખાતી હોય કે આ ભગતે અહીં આવું કર્યું એવું ના થાય બધાથી જ એક ખાલી એક નાનું ગુરુજી આવ્યા અને જ્યોર્જીયા ગયા અને અનિકેત બધા એમનો પરિવાર લગ્ન હતા પેલા સંબંધીએ લગ્ન ફેરવ્યા હતા બીજા વિકે ગુરુજી ગયા લગ્નમાં ના ગયા આટલી જ વાત છે પણ એની નોંધી રાખેલી હોય તો આજથી બસો વર્ષ પછી કે આજથી સો વર્ષ પછી કે આજથી પચીસ પચાસ વર્ષ પછી એ કોઈકને પ્રેરણા અરે આજે તો થાય જ પણ આજે કદાચ કોઈને એટલી પ્રતીતિ ના આવે તો બસો વર્ષ પછી તો એ ચરિત્ર નિષ્ઠાવાળું કહેવાય નિષ્ઠાને દ્રઢ કરવા માટે એ જ ચરિત્ર કામ લાગે પણ ના નહોતું હોય ના લખ્યું હોય તો ઇતિહાસોમાં હમાઈ જાય કોઈ પાન ઉપર ઉપસી ના આવ્યું હોય એટલે કોઈના કલ્યાણને અર્થે ના થાય પણ જેના બલિષ્ઠ સંસ્કાર હોય એને ખબર પડે કે આ વસ્તુ આમ છે તો આ નોંધવા જેવું છે એવા તો કેટલા બધા હરિભક્તોના ચરિત્રો તમે પ્રત્યક્ષના જુઓ તો એ કેટલા બધા છે એવા કે જે ચરિત્રોને સાંભળવાથી અને ગાવાથી બળ અને હિંમત મળે કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ મળે એવા કેટલા બધા છે પણ આપણા એટલા બલિષ્ઠ સંસ્કારો ન હોય એટલે મનુષ્ય ભાવ ટળતો નથી ભગવાનના ભગતમાંથી ભગવાનના સંતમાંથી મનુષ્ય ભાવ ટળતો નથી એટલે આપણને રાતને દિવસ કાં તો ઈર્ષા થાય કાં તો દ્વેષ થાય કાં તો રાગ થાય કાં તો વાલો લાગે કાં તો દોયલો લાગે ક્યારેક અભાવ આવે ક્યારેક સ્વભાવ દેખાય આ બધું જ થવાનું કારણ છે આપણા સંસ્કારોમાં પડેલો કનિષ્ઠ ભાવ આપણા બલિષ્ઠ સંસ્કારો થાય આપણા બલિષ્ઠ સંસ્કારો જેટલા હોય અને જેટલા થાય ભગવાનના બધી બ્રહ્મની મૂર્તિઓ દેખાય અને પછી એ ચરિત્ર લખી શકે પછી એ ચરિત્રને ગાઈ શકે પછી એ પોતાના હૃદયમાં હૃદયસ્થ કરી શકે ત્યાં સુધી હૃદયમાં હૃદયસ્થ ના થાય ક્યાંથી નીકળે અને ક્યાંથી લખે એમ આજે જે ભક્તો આજે આજે હાવ નાની જોબ કરતા હોય ને મહિનો મહિનો સંતોનારે રહેવાનું થાય કોઈ એવા હોય પોતાનું બધું સર્વસ્વ આપી દે સમર્પણ કરી દે આજે આપણા અશ્વિન ભગત છે કે નાની જોબ કે આ મંદિર માટે આટલું મોટું સમર્પણ કરી દે બરાબર આજે આપણા એવા ભક્તો છે જે જે બીજી ગાડી નથી લેતા જૂની ગાડીઓમાં ફરે છે બરાબર સેકન્ડ હેન્ડ અને થર્ડ ક્લાસની ગાડીમાં ફરે અને મંદિરની અંદર ડોનેશન આપતા હોય તો એટલું ડોનેશન જો હારી ગાડીના હપ્તા ભરવામાં લે તો હારી ગાડી લઈને ફરી શકે તમે બધા એવા જ છો પણ એવી જે વસ્તુ છે એની નોંધ લીધેલી હોય તે કેવડું મોટું કામ કરે માટે સંતોના ભક્તોના ગુરુજીના જેના જેના યોગમાં આપણે આવીએ છીએ ત્યાં જ્યાં દિવ્યતા આપણે એટલા બલિત સંસ્કારવાળા નથી પડે પડે દિવ્યતા દેખાય પણ ક્યાંક તો ક્યારેક તો એટલા બધા નમાલાય નથી કે હરેક વખતે આપણને દોષને મનુષ્ય ભાવ જ આવે ક્યારેક તો આપણને અહોભાવ થઈ જાય છે ભગવાનના ભગત પ્રત્યે ભગવાનના સંત પ્રત્યે એવો જે સમય હોય ત્યારે જે દેખાયું વાસ્તવિક જ છે આપણને નજર સામે દેખાયું આપણો જ આત્મા કબૂલે છે એને રાખવું જોઈએ એવું કલેક્શન કે જેનાથી જીવ પ્રાણી માત્રના આપણા જીવને બળ મળે અને એવું પછી કરવાથી ને એવું જોવાથી ને એવું લખવાથી બલિત સંસ્કારો વધારે બળિયા થાય વધારે બળિયા થાય એટલે આપણે વધારે બળિયા થઈએ સંસ્કાર જેમ બલિષ્ઠ થાય ને એટલા જ આપણે બળિયા થઈએ ને એટલા જ મહાન થઈએ જેટલા સંસ્કારો ન્યૂન છે એટલા આપણે ન્યૂન છીએ જેટલા બલિષ્ઠ છે એટલા આપણે બળિયા છીએ આવી રીતે માનુષી લીલા ભગવાન કરે છે છેલ્લું ચરિત્ર કહે છે આ તરંગનું ભક્તિ ધર્મ એકવાર વાર પુત્રની પરીક્ષા જોવા પ્યાર મૂક્યું પુસ્તક ને સોના મોર પાસે આયુધ તે એક ઠોર ભક્તિ માતા ને ધર્મદેવે પરીક્ષા કરી એકવાર પુત્રની પરીક્ષા કરવા માટે પુસ્તક મૂક્યું સોનામોર મૂક્યું આયુધ મૂક્યું એ બધું એક સાથે મૂક્યું અને પછી ઘનશ્યામને દૂર મૂકી દીધા એક બાજુટ ઉપર પુસ્તક મૂક્યું એક ઉપર સોનામોર મૂકી એક ઉપર આયુધ શસ્ત્ર મૂક્યું મારો છોકરો શું ચલાવશે આજ તો મુકાય નહીં આજ તો તમે જ આઈફોન મૂકો ને એટલે સૌથી પેલો આઈફોન પકડે ખિસ્સામથી કાઢીને પકડી લે ખબર નહીં ત્રણ ચાર વર્ષના છોકરાને આખો આઈફોનનો પાસવર્ડથી કેમ ખોલાય કેમ ગેમ રમાય કેવી રીતે થાય બધું જ આવડી જાય છે આપણને લાગે આ પૂર્વમાં આઈફોન વાપરીને જ જન્મ્યો છે હમણાં જ મરણ પાણી તરત આવ્યો લાગે છે કારણ કે આ યુગમાં જો આઈફોન તો હમણાં જ નીકળ્યો તો હમણાં નીકળ્યો તો ત્રણ વર્ષના છોકરાને આમ સીધું જ આવડી જાય ચાર વર્ષનો છોકરો તો આપણને લાગે કે આ હમણાં જ આવી ગયો છે પાછો ફરવા માટે તરત ખોલ દે બોલો એવું છે એટલે અત્યાર જો પરીક્ષા કરવી હોય ને તો એક પર પુસ્તક મૂકો એક પર મૂર્તિ મૂકો ને એક પર બધું મૂકો ને તો આઈફોન જ પકડે આઈફોન માંથી પકડે નહીં આઈપેડ મૂકો તો આઈપેડ પકડે લેપટોપ મૂકો તો એ પકડે કારણ કે એ જ સંસ્કાર છે ભગવાનની પરીક્ષા કરી ધર્મદેવ ને ભક્તિ માતાએ દેખી ત્યાં દોડ્યા દિ નાથ મૂક્યો પુસ્તક ઉપર હાથ ધર્મદેવે ધાર્યું એમ મન આ તો શાસ્ત્ર વેતા થાશે તન ભગવાને પુસ્તક પકડ્યું એટલે ધર્મદેવને લાગ્યું કે આ તો મોટા શાસ્ત્ર વેતા થશે ભક્તિ ધર્મ પૂર્ણ ભાગ્યવાન જેના પુત્ર થયા ભગવાન છુપયા પુરવાસીના સુખ સુવખાની કહું એક મુખ વાસ કર્યો પ્રભુએ જે ઠાર ઈચ્છે અમર ત્યાં અવતાર એ તો વાત ઘની છે દુર્લભ પણ સેવકને તો સુલભ જેને માટે યોગી યોગ સાથે અહિપતિ અખંડયારાધે સ્વપને ન પામે દર્શન પામ્યા છે તેને તો ધન્ય ધન્ય જે ભક્તિ ધર્મના પૂર્ણ ભાગ્ય છે કે જેને કે રક્ષરધામના અધિપતિ પોતે આવીને ઘનશ્યામ રૂપે થયા છપ્પયાપુરના વાસીઓ પણ ભાગ્યશાળી છે કેને એને નિત્ય ઘનશ્યામના દર્શન મળે છે જ્યાં પ્રભુએ વાસ કર્યો ત્યાં તો દેવતાઓ પણ અવતાર પામવાની ઈચ્છે છે એવા છપ્પયાપુરની અંદર છપ્પયા વાસીઓને જન્મ મળ્યો એના ભાગ્યની શું વાત છે તો દુર્લભ છે પણ સેવકને બધું સુલભ છે દેવતાઓને દુર્લભ છે પણ સેવકને બધું સુલભ છે માટે જેની માટે યોગી યોગ સાધે શેષ નારાયણ પણ જે અખંડ આરાધે તોય સ્વપ્ને જેના ન પામે દર્શન એના પામ્યા છે દર્શન પડે પડે ઓલા આખી જિંદગી ધ્યાન કરે ને ભજન કરે યોગ્યો યોગ સાધે હિમાલયમાં તોય જે ભગવાન ન મળે એ છપ્પયા વાસ્યોને સહેજે મળ્યા માટે અતિ ભાગ્યવાળા છે ધન્ય છે છપ્પયા વાસ્યોને આવું

वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकण्ठं भजे श्रीगणेश्यां